Boss! Mukido! Mukido! શું છે આ હવાર હવાર માં ધતિંગ એ ના છે આ બધા? તમારી પૂજા થઈ ગઈ, આ ભગવાનને રીઝવી લીધા, તમારી આરતી શ્રદ્ધા અર્ચના બધું થઈ ગયું કે હજુ બાકી છે કાંઈ? હા થઈ ગયું. આ રોજ સવાર સાંજના છે ને આ ડોસીના ધતિંગ છે, બસ ભગવાનની આગળ ભક્તિ કરવાની અને બહાર જઈને પંચાતો કરવાની. કેટલી વખત ના પાડી છે, કેટલી વખત ના પાડી છે કે હવારના 7 વાગ્યામાં ટંકોરા લઈને નહીં બેહી જવાનું? હમત નથી પડતી આ હવાર હવારમાં જોર જોરથી હે ઘનશ્યામ ને હે શ્યામ, મારા બીજા કોઈ કામ નથી. સવારે ઉઠીને પૂજા તો કરવી જોઈએ. બસ બસ આ બધા નાટક ને આ બધી લક્ષ ચેનલ છે ને તમારી, એ તમારી પાસે રાખો અને જાઓ કપડાં ધોઈ નાખો. જાઓ હવે. હવે અમારું મોડું હું જોવો છો? જાઉં ને. તેવર તો જો એના જાણે મારી પર હાથ ઉપાડવાનો હોય એવી રીતના. હા હવાર હવારમાં એના મોડું જોવે તો આખો દાડો બગડે, પણ હું કરીએ, હવારમાં ઘંટડું લઈને બેહી જઈશ, ભગવાનના નામ લેશે. મૂકીએ બેન, ચલો ઓછા વગાડ્યા તે તું હવે વગાડ જ. હાલ હાસ માન થાકી, કેટલા કપડા હતા ધોવાના, બધાય મેલા, ઘસી ઘસીને તો બાવડા બાવડા દુખી ગયા છે. હવે તો છે ને થોડીક ચા મળે ને તો સારું, ચા પીવી છે પણ કોણ કોણ એકલા એકલા બગડો? હા આ તમારો બબડા છે ને આખા ગામમાં હમરે એટલા જોરથી ના બોલો. આ મુખવાસ બનાવ્યો જ ને મોઢામાં નાખ્યો ને, કેટલો ખોરો લાગે ખબર પડે? આવા મુખવાસ બનાવાય? હું પીવું તું, હું પીવું તું તમારે હમણાં કઈક બબડતા તમ, હું પીવું. ચા પીવે છે લે કર વાત. હા ચાર લુગડા ધોયા નહીં કે ચા પીવી કા? આખી ડોલ ભરીને હતા ને મેલા હતા તો આ બાવડાએ દુખી ગયા છે. એટલે હવે તમે એમ કેવા માંગો છો કે અમે તમને ચા નહીં આપતા ટાઈમે? મેં એવું નથી કીધું, સવારે દૂધ નહોતું, મારે અત્યારે ચા પીવી છે થોડી. અત્યારે ચા નહીં મળે, આખા દિવસમાં એક જ વખત ચા પીવાની સમજ્યા? અને જો ચા માંગી છે ને આઈ નહીં કે દાટી દઈશ. હા બહુ ચા પીવાના પડારા ના રખાય આ ઉંમરે, એસિડિટી થાય. અને આમ જોવા જઈએ ને તો આટલી ઉંમરે લગભગ જેટલી સાસુ છે ને એ બધી જતી રહી હોય. તમે અહીંયા હું આ દીવાબત્તી કરવા માટે ટક્યા? સાચી વાત છે, અહીંયા છે ને હવાર હાજ આપણા મગજમાં છે ને પેલી ઘંટડીઓ હંભરાવા માટે જીવે છે આ બાઈ. એક 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 વખત તો ચા આપો મને. સવારમાં આપવાની હતી ને, આજે દૂધ નહોતું એટલે આજનો દિવસ પતી ગયો, કાલે સવારે મળશે. અને હા આ બધું જે ઘરમાં નાટક ચાલે છે ને એ તમારા દીકરાને કે તમારા ઘરવાળાને કીધું છે ને તો છે ને જોઈ લેજો. હા પછી અમારા બે થી ભૂંડી કોઈ નહીં હોય. અને બીજી વાત એ પણ યાદ રાખજો, ખાલી કપડાં કરીને બેહી નહીં રહેવાનું, આ કચરા પોતા વાસણ અને ઘરની રસોઈ એ બધું પણ કરવાનું છે. પણ ચા ને પીવું તો માથું દુખશે તો કઈ વાંધો નહીં, માથું દુખશે ને મરી તો નહીં જાવ ને. બસ નથી મળવાનો ચા એટલે નથી મળવાનો. અને ઊભા થાવ, રસોઈની તૈયારી કરો, ગેસ ઉપર છે ને એક બાજુ દાળ મૂકજો, એક બાજુ ચોખા મૂકજો, અને પછી છે ને આજે બધાના પગલા પડ્યા જ ને ત્યાં પોતા મારજો. સાફ સફાઈ કરવા માંડો, હવારે ઉઠીને આ ભગવાનના ભજન છોડો ને આ ઘરના કામ કરો તો રામ રાજી જ રહેશે. અમારા ભૈયા બાળે છે ભગવાનને છે ને આ પૂજવાથી કઈ તમારો પ્રસન્ન નહીં થઈ જાય. હું ક્યાં તમારા હૈયા બાળું છું, બધું કામ તો કરું છું હવારથી. ચા જોઈએ છે મને. આની છે ને પીન ચોટીસ ચા પર ઊભી રહે, તને છે ને આખો તપેલો ભરીને ચા પીવડાવું. નહીં એક કપ હવે માંગો છે ને તું આવીને મારી મારી પાડ દઈશ. ઊભા થાવ અને રસોઈ કરો, ઊભા થાવ.
હાલતા થાવ ને ડોહી ઠુમક ઠુમક ચાલે છે અને આપણી આગળ છે ને બધા નાટક કરે છે ભલે કરે ભલે કરે આપણી પાસે કોઈના નાટક ચાલ્યા જ કરે તે આના ચાલે આની જોડે તો છે ને દિવસ રાત જેટલું થાય ને એટલું બધું જ કામ કરાયા નાખવાનું ના રે ના આમ મરવા પડે ને ત્યાં સુધી હેરાન કરવાની છે પછી તું અને હું અને પછી કરશે કામ વાળે કામ ચાલ ઉપરના રૂમ એસી ચાલુ કરીએ હાલ હાલ નેહા બેટા જમાઈને આવ્યો મળવા પપ્પા એ થોડા બિઝી છે હમણાં કામ અત્યારે ફેક્ટરી પર જવું પડે એમને અરે જમાઈ મોટો બિઝનેસમેન થઈ ગયો છે બાપુજી હા તો થઈ જ જાય ને કેટલી મહેનત કરે છે તો અને અમે લોકો ઘરે બેઠા હતા શું એવું થોડું કહ્યું મેં મમ્મી શું કરે છે ક્યાં છે મમ્મી તો જો એસીમાં આરામ કરતી હશે કદાચ અચ્છા અચ્છા આવો આવો બેન ક્યારે આવ્યા બસ આવી છું હમણાંજી ઓહો ઢીંગલી કેટલી મોટી થઈ ગઈ શું કહેતા હતા બા હા બા ક્યાં છે બા મસ્ત જમીન છાશ પીને મસ્ત ઉપર એસી વાળા રૂમમાં સૂતા છે ચાલો મને તો એટલી શાંતિ લાગે છે ને કે મારી મારી મમ્મી અત્યારે બહુ જ ખુશ છે ને સુખી છે એ બે ભાભી એવી સરસ રીચા જો તો કોણ આવ્યું છે એ આવી બંને ભાભી એટલી સરસ મળી છે ને મને કે મારી મમ્મીને બહુ જ શાંતિ આપે છે બેન કેમ છો અરે એકદમ સરસ ક્યારે અને કેમ આવ્યા બસ હમણાં જ આવી બસ મળવાનું મન થયું મમ્મી પપ્પાને વિચાર્યું કે ચાલો આજે બધાને મળતી આવું હા અને તમારા નંડો ભાઈ પણ અત્યારે બિઝનેસમાં બિઝી છે તો કામથી બહાર ગયા છે તો વિચાર્યું કે મળતી આવું બધાને સારું કર્યું ને આવ્યા તો અને આમાંય તમને બા જોઈ જશો ને એટલે બહુ ખુશ થઈ જશે બહુ જ ખુશ થશે મમ્મીને ખબર જ નથી હું આવી એમ ને અરે હમણાં જ હમણાં અમને ખબર પડી અને તમને ખબર ને બાને તો અમે એકી ઘડી એમ બેસવા એમ પેલું કહે ને કે એક કામ ના સોંપીએ એ આરામ કરતા હોય કારણ કે અમને બા માટે બહુ પ્રેમ અને વાલ છે નહીં હજી થોડી વાર પહેલા જ એમનાથી એસી ચાલુ નહોતું થતું મને કે રાધી બેટા રાધી મેં મસ્ત વિસ ઉપર એસી મૂક્યું ને એમને સુડાવ્યા એટલે હમણાં છે ને તમે એને ડિસ્ટર્બ નહીં કરતા ના ભાભી હું મળવા આવી છું મમ્મીને એટલે તમે રોકાવાના તો નથી જ ને અરે એટલે રોકા જો તમે અહીંયા આવ્યા છો તો રોકા અરે ના ના મારે તો ઘરે જવાનું છે પાછું અને સ્કૂલ પણ ચાલુ છે હા હા સારું સારું હો ઉભા રહો હું હમણાં બાને બોલાવીને લાવું છું હો હા ભલે ભાભી હું લાવી બાને બોલાવીને બેટા તારી માટે વિડિયો ગેમ અમે લાવ્યા છે તાર રમી છે ઓહો ચાલો રમીએ ચાલો રમીએ જા મામીને કે આપશે બહુ તોફાની થઈ ગઈ છે પણ બહુ તોફાન કરે છે બેન ઘણી વખત બાએ કહેતા હતા તમે નાના હતા ત્યારે તમે બહુ તોફાન કરતા હતા એટલે તમારી ઉપર જ ગઈ છે તારી ભાભી છે ને તારી બહુ ચિંતા કર્યા કરે જો ને કેટલી હુકાઈ ગઈ છે હા હમણાં હમણાં કિલો વજન ઓછો થઈ ગયો છે હા ભાભી એ તો લાગે છે થોડું ભૂખ્યા પેટે કરાવ્યું છે શું ભાઈ તમે પણ કયા એંગલથી તમને ભાભી પતલા લાગે છે અત્યારે તો બહુ સુખી હોય ને એવું લાગે છે જો ભાભી અહીંયા આવ્યા પછી હતા એનાથી જાડા થઈ ગયા છે અરે હું શું કહું છું બા છે ને આરામ કરે છે તો થોડી વાર એમને આરામ કરવા દો ને આપણી ઢીંગલીને મેં વિડીયો ગેમ આપી વિડીયો ગેમ રમવામાં બિઝી થઈ ગઈ છે ભાભી તમે મમ્મીને કહ્યું ખરું કે હું આવી છું અહીંયા હા કીધું જ હશે ને કીધું ને હા 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 કીધું કીધું તો પણ બા ના આવ્યા અરે મેં એવું છે બે ત્રણ દિવસથી એમની તબિયત થોડી ઠીક નથી નેહા બેન એમને આરામ કરવા દો તમે મળીને જ જજો હા હા નેહા બેટા તું ચિંતા કરવા એ ચિંતા થાય છે હું મળતી આવું મમ્મીને ને બરાબર ચિંતા કર મને થોડું આરામ કરી લેવા દે થોડું બેસ ને અને આમ જો આ તારી બંને ભાભીઓ છે ને તારી મમ્મીને પાટલેથી ખાટલે ખાટલેથી પાટલે એ સેવા કરવામાં કાંઈ કમી નથી રાખતી અરે મમ્મી તો છે ને આ બેનું એટલું સુખ છે ને કે તને ભૂલી ગયા છે હા એ તો લાગ્યું જ કોઈ દિવસ નથી મમ્મીનો ફોન આવતો નથી વાત થતી અને અહીંયા આવી તો જો મમ્મીને ખબર પડી કે હું આવી છું તો પણ સૂતા છે ના ના એવું નહીં ને તો બીમાર હોય તો એ મળવા તો આવે ને મને એક કામ કરો અમે તમને ઉપર મળવા લઈ જઈએ બરાબર હવે ખુશ ચાલો ઊભા થાવ ચાલો હું આવી જાઉં શું વાત હતી
અરે સુવા દે ને મને ઉભો થાવ જલ્દી ઉભો થાવ ને હું થયું બધા મને સુવાય ન દો તો ઉભો થાવ ને હમરો તમારે અહીંયા નથી હોવાનું અને છે ને બેન ઘરે આવ્યા છે બેનની અમે જો એક પણ વખત મોઢું ખોલ્યું છે ને તો માજી અને રાધીથી બોલી કોઈ નહીં થાય હાલો હાલો અરે જો જુઓ છો પણ અત્યારે એસી વાળા રૂમ મોંઘોનું છે કીધું ને અને જો ખબરદાર તમે મોઢું ખોલ્યું છે ને તો તમને ખબર છે ને અમે બંને કેવા છીએ યાદ રાખજો ચલો ચલો નાની ઉપર મસ્ત એસી રૂમ માં આરામ કરે છે પછી મળી લે છે બેટા તે નાનીને જોયા ના નથી જોયા ને સારું સારું હા પછી પછી મળી લેજે ચાલ હું તને છે ને સરસ મજાની વિડિયો ગેમ મેં લાવ્યા છે ને એ આપું ચાલ ચાલ બેટા રમવા અચ્છા તો આ સેવા થઈ રહી છે એમને પાણી નળમાં નતું આવતું હા પાણી નતું હામાં ટાંકામાં પાણી નતું ને તો મોટર ચાલુ કરી દેવાય ડોહી વાડામાં મોટર હતી કેવી રીતે કરું ઉપર છે બટન નહી ટેબલ તો છે ને ઘરમાં કે નથી લાકડી છે તો લાકડી થી ચાલુ કરાય હા પડી જવાય ને તો ઓછા ઉપર જાવ ને તો અમે છૂટે તમે રોજ રોજ ના કંકાસ થી કંટાળી ગયા છે આ ડોહી તો છે ને વહેલી જાય ને તો સારું હવે છે ને અમને છુટકારો આપો આ કાલે જતા હોય તો આજે જાઓ ને આજે જતા હોય તો હમણાં મરો મારી પાસે પછી હવે મારી પણ નાખશે તો પછી ઘરના કામ કોણ મારી સાસુ નથી તમારી માં સાથે શું તમે આવું વર્તન કરતા હતા જયારે તમારા ઘરે હો છો તો તમે તમારી માં ને મારો છો કામ કરાવો છો બધા નહીં ને તો શું કામ મારી માં સાથે આવું હું આવું ત્યારે મારી સામે તમે લોકો સારા બનીને રહો છો મારી મમ્મી એસીમાં સૂતા છે મારા મમ્મીને બહુ આરામથી રાખો છો આ આરામ એ તો સારું થયું કે મારી આ દીકરીએ મને તમને લોકોને જોઈ લીધા કે મારી માને હેરાન કરતા હતા તમે લોકો કેવું કેવું વર્તન કર્યું ને મને બધું કહ્યું એમણે હા તો આ તમારી માં પણ બસ બહુ થઈ ગયું તમારું બહુ બોલી લીધું અને બહુ કરી લીધું અને બહુ સહી લીધું મારી માએ હવે નહીં ક્યાં છે મારો ભાઈ અને ક્યાં છે મારા પપ્પા એ લોકોને નથી ખબર કે અહીંયા આટલું બધું ચાલી રહ્યું છે આટલી બધા હેરાન કરો છો તમે મારી મમ્મીને મારી માની હાલત જો જ્યારે તમારી માં સાથે આવું વર્તન થશે ને ત્યારે તમને લોકોને ખબર પડશે અને જો મારી માં તમને આટલી જ ભારી પડતી હતી ને તો મને કહી દીધું હોત હું લઈ જતે અને હજી પણ મારી માને હું રાખવા તૈયાર છું મારી મમ્મીને હું મારા ઘરે લઈ જઈશ
તમારી ભૂલ એમ જોવા જાય ને તો માફ કરવા જેવી નથી. હોય ઝઘડા હોય ઘર, પણ આવી રીતે હેરાન કરે. તમારી સાસુ તમારી માં નથી, તમારી માં જેવા જ છે ને. બા બા અમને માફ કરી. બા ઉભા થા, હવેથી તમે દરરોજ દીવા બત્તી કરજો, દરરોજ ઘંટડી વગાડજો, પણ અમને માફ કરી દો બા. હા બા, અમે ક્યારેય હવે તમને હેરાન નહીં કરીએ કે ના ઊંચા અવાજે વાત કરીશું કે ના કોઈ કામ દોડીશું. જો ભાભી, તમને આજે હું કહી દઉં છું, તમને પોસાય તો મારા મમ્મીને રાખજો, અને ના પોસાય તો મને કહી દો, હું લઈ જઈશ અમને. અરે મને મારી માં ભારી નહીં પડે. અરે નેહાબેન, અમે માફી તો માંગીએ છીએ, અમે ગુનો કરવા વાળા કરતા માફ કરી દેવા વાળા વધારે મહાન હોય છે. બા અમારી ભૂલ થઈ ગઈ, પણ તમે પ્રોમિસ કરો કે ફરીવાર તમે આવું ક્યારેય નહીં કરો. અમે પ્રોમિસ કરીએ છીએ કે અમે ક્યારેય ક્યારેય બાને દુઃખ નહીં આવવા દઈએ, કે ક્યારેય બાને ઓછું નહીં આવવા દઈએ. તમે ચિંતા નહીં કરો. નેહા, કાંઈ નહીં બેટા, એ તો ઘર હોય ને એ બધું ચાલ્યા કરે. બી મારી બહુ સારી જ છે. અને બેટા, છોરું કચોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. થાય ઘર હોય ને ત્યાં આવું થાય, કાંઈ વાંધો નહીં હો બેટા. બસ એ બંનેના આંસુ જો પશ્ચાતાપ છે. બસ જે થયું એ બધું ભૂલી જા બેટા, અને તું તારા ઘરે સુખીથી રહે. સારું ભાભી, બસ તો મારા મમ્મીને હવેથી પ્રેમથી રાખજો, અને કંઈ પણ તકલીફ પડે ને તો મને કહી દેજો. બેટા આવી છે તો બે દિવસ રહીને જાય ને. ના મમ્મી, તમારા જમાઈને પાછું ત્યાં એમનું પણ જોવું પડે ને મારે. બસ હવે નીકળો.